અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની મિત્ર માલવિકા પટેલ પર પુરાવા સાથે છેડછાડનો આરોપ મુકાયો છે. માલવિકા પટેલે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું છે. માલવિકાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અનેક રીલ્સ શેર કરી હતી. માલવિકા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરતા અનેક સવાલ સર્જાયા છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસની હાલ પોલીસ સઘન તપાસ કરી રહી છે. અકસ્માત સમયે તથ્ય પટેલ અને માલવિકા બંને સાથે હતા. વધુ જાણકારી લઈશું સંવાદદાતા રોનક વર્મા પાસેથી. રોનક, જે રીતે આ અકસ્માત કેસમાં એક બાદ એક જે વિગતો સામે આવી રહી છે, ત્યારે માલવિકા પટેલનું જે એકાઉન્ટ જે તેણે ડિલીટ કર્યું છે, તેની સામે હવે પોલીસ શું કાર્યવાહી કરશે? મહત્વનું છે કે જે પ્રમાણે ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માત થયો હતો ને, 9 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ કાર જે છે લક્ઝરિયસ છે, તથ્ય પટેલ ચલાવતો હતો ને, તથ્ય પટેલ સાથે અન્ય કેટલાક તેના મિત્રો પણ હાજર હતા. તેમાંની જ એક જે માલવિકા પટેલ છે, તેના હજારો ફોલોઅર્સ જે ઇન્સ્ટાગ્રામ પર ધરાવતી હતી. આ ઉપરાંત અનેક જે રીલ્સ છે તે તેને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કર્યા હતા. મહત્વનું છે કે જે અકસ્માત થયો તે પહેલા તેઓ મિત્રો સાથે જે કેફે ઉપર જે નીકળ્યા હતા તે પ્રકારની માહિતી મળી રહી છે. એટલે કે સ્પષ્ટપણે માની શકાય કે આ લોકો જે પ્રમાણે મોજશોખ કરતા હતા ને, તેના વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હતા. હાલ અત્યારે સમગ્ર અકસ્માત કેસની પોલીસ તપાસ ચાલી રહી છે. તેવા સંજોગોમાં હવે જે મિત્ર જે ગાડીમાં અકસ્માત સમયે સવાર હતી, જેને સત્ય હકીકત ખબર છે, તેવા સંજોગોમાં જે પૂછપરછ ચાલી રહી છે અને પૂછપરછની વચ્ચે અચાનક જ સોશિયલ મીડિયા ડિલીટ કરતા અનેક તર્ક વિતર્ક અત્યારે સામે આવી રહ્યા છે. એક તરફ પોલીસ અત્યારે તેમની પૂછપરછ કરી રહી છે, અટકાયતી પગલા જે છે ભરવાની વાત છે, પરંતુ તે પહેલા જ આ પ્રકારે સોશિયલ મીડિયા ડિલીટ કરવું તેના સામે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. કેમ કે સોશિયલ મીડિયા પર આ જે લોકો છે તેમણે અનેક રીલ્સો પણ બનાવી હતી અને જે પોતે જે કામગીરી કરતા હતા, જે મોજશોખ કરતા હતા, તેના પણ વિડીયો અપલોડ કરતા હતા. એટલે કે સ્પષ્ટપણે માની શકાય પોલીસના હાથે કોઈ પણ પુરાવા ન લાગે તે પ્રકારની વિચારધારા રાખીને આ પ્રકારે સોશિયલ મીડિયા ડિલીટ કરવું તે ખૂબ જ ગંભીર પ્રશ્ન અત્યારે માનવામાં આવી રહ્યો છે. આભાર રોનક સમગ્ર જાણકારી બદલ. તો અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલની મિત્ર માલવિકા પટેલ સામે પણ હવે સંજોગ કસાઈ શકે છે.